મારો પરિચય તો બહુ ટૂંકો છે, હું કોઈ સાહિત્યકાર નથી અને બાળ વાર્તા મેં કદી લખી નથી. હું સાયકોલોજીસ્ટ છું, ગોધરા કોલેજમાં 35 વર્ષ સાયકોલોજી ભણાવી છે અને આ વિષય પર હું જરાક મનોવૈજ્ઞાનિકની નજરે એક બે વાત કહેવા માગું છું, તેટલા માટે અહીં આવ્યો છું. મૂળ સંસ્કૃત શબ્દ બાલવાર્તા એ તત્સમ સ્વરૂપે ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે તમામ ઉત્તર ભારતીય ભાષાઓમાં વપરાય છે. સ્વરૂપે એ શબ્દ સામાસિક છે અને તે સમાસનો વિગ્રહ બે રીતે થાય. એક બાલેભ્યઃ કથિતા વાર્તા ઇતિ બાલવાર્તા, અહીંયા ચતુર્થી બહુવચન વપરાય છે, બાળકોને માટે કહેવાયેલી વાર્તા. પછી એ કહેનાર મોટેરા પણ હોય અને બાળકો પણ હોય, પણ વાર્તા જેને ઉદ્દેશીને કહેવાયેલી છે તે બાળકો છે, એક આવો અર્થ થાય છે. બીજો વિગ્રહ થાય છે બાલૈહી કથિતા વાર્તા, તૃતીય બહુવચન અહીંયા વપરાય છે, એટલે બાળકોએ કહેલી વાર્તા. આમ બાલવાર્તા શબ્દના બે અર્થ થઈ શકે. મોટે ભાગે જન સમાજમાં બાલવાર્તા પહેલા અર્થમાં વપરાય છે, પણ મને એમ લાગે છે કે જો બીજા અર્થમાં તે શબ્દને આપણે સમજીએ તો કદાચ વધુ ઉચિત ગણાશે. બાલવાર્તા એટલે બાળકોએ કહેલી વાર્તા. હવે આવી વ્યાખ્યા બદલવાનું દુઃસાહસ હું એટલા માટે કરું છું કે કોઈ પણ સાહિત્ય હોય તે સર્જકના પોતાના અવલોકનમાંથી, એના પ્રત્યક્ષીકરણમાંથી, એના દૃષ્ટિકોણ મુજબ થતું હોય છે. મોટા માણસોનો દૃષ્ટિકોણ, પ્રત્યક્ષીકરણ બાળકોના દૃષ્ટિકોણ કરતાં ભિન્ન હોઈ શકે, તે જ દૃષ્ટિકોણ મોટેરાઓનો હોય તેવું માનવાનું દુઃસાહસ હું તો નહીં કરું. હવે આ બાબત અંગે એક બે નાના ઉદાહરણ આપીશું, બહુ સમય નહીં લઉં. એક દંપતી પોતાના બાળકને લઈને બીજા મિત્રને ઘેરે મળવા ગયા. તે યજમાન દંપતીને પણ એક નાની પુત્રી હતી, બધા બેઠા હતા. બાજુમાંથી કંઈ અવાજ સંભળાયો. બાળકે કુતૂહલવશ પૂછ્યું કે આ શું એનો અવાજ છે? જવાબ મળ્યો કે ત્યાં લગ્ન થાય છે. બાળકે તરત ઉત્સાહ માગીને કહ્યું, મારું પણ લગ્ન કરો ને. આ બહુ સ્વાભાવિક હતું બાળકને માટે આમ કહેવું. યજમાન પત્ની બાળકના બટક બોલા સ્વભાવથી ખૂબ ખુશ થયા. તેમણે પણ ઉત્સાહમાં આવીને કહ્યું કે તારું લગ્ન હમણાં કરીએ, પણ કોઈ છોકરી જોઈએ ને. બાળકે તરત જ જવાબ આપ્યો, આ તમારી બેબી છે ને. હવે આ પ્રકારનું જવાબ આપવો બાળકને માટે બહુ જ સહજ હતું અને ક્ષમ્ય પણ ગણાય. મોટેરાઓ આવી વાત કરે પણ નહીં, કરવાનું સહજ પણ નથી અને ક્ષમ્ય પણ ના ગણાય. તો અહીંયા આપને ખ્યાલ આવશે કે બાળકોનો દૃષ્ટિકોણ અને મોટારાઓના દૃષ્ટિકોણમાં તફાવત હોય છે. બીજું એક નાનું ઉદાહરણ આપું. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ, તેમની વાર્તા ખરીમાં, તેમાં બાળક કુસુમાયુથ ખૂબ બીમાર હોય છે અને પોતાની સદગતમાંને ઝંખે છે. અપર માં તેને દિલાસો આપવા કોશિશ કરે છે કે હું તારી માં છું ને. કુસુમાયુથ જવાબ આપે છે, તમે મારા ખરામાં ક્યાં છો? પછી શું થયું વાર્તા બધા જાણે છે, આગળ કહેવાની જરૂર નથી. પણ હું એક મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચું છું કે અપર માં લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી માંડીને આ બાળકની બીમારી સુધી એ બાળકે તેને સગી માં તરીકે સ્વીકારી નહોતી, અને આ વાતની તેના માતા કે પિતા કોઈને સમજ પડી હતી ખરી? નહીં. તો પછી આપણે કેવી રીતે હિંમત કરીને કહીએ કે બાળકોનો દૃષ્ટિકોણ મોટેરાઓ સમજી શકે છે? તો પછી આપણે અહીંયા કરવું શું? તેમનો દૃષ્ટિકોણ આપણે સમજી શકતા નથી,
તે કે તેવી રીતે વાર્તા કેવી છે એ કંઈક રસ્તો કાઢવો પડે. અહીંયા એક નમ્ર સૂચન હું કરું છું કે બાળકો મોટેરાઓની ગેરહાજરીમાં નિર્ભીકપણે અને નિર્બંધપણે જે કંઈ વર્તન કરે, રમત રમતા હોય, વાતચીત કરતા હોય, લડતા ઝઘડતા હોય, તેનું નિરીક્ષણ કરીએ તો આપણને તેમનું વર્તન સમજાય. જે ડેવલપમેન્ટ સાયકોલોજી એનો અભ્યાસ કરનારા લોકો વન વે મિરરનો ઉપયોગ કરે છે. એક રૂમમાં બાળકોને છૂટા મૂકી દે, એ રૂમને કાચની દિવાલ હોય છે જેમાં બહાર બેઠેલાને અંદરનું દેખાય, બાળકોને ખબર નહીં પડે કે કોઈ અમને જુએ છે, તેમની વાતચીત રેકોર્ડ થાય, એમ ધીરે ધીરે તેના વર્તનની સમજ પડે અને તે માહિતીને આધારમાં રાખીને તેના ઢાંચા પર વાર્તાઓની રચના થાય તો કદાચ તે બાળકોએ કહેલી વાર્તા જેવી બને. હવે અહીંયા એક નાનો ઉલ્લેખ કરી લઉં. બહુ નાનપણમાં એક નિબંધ ભણવામાં આવેલો, લેખકનું નામ તો સ્મરણમાં નથી, હિન્દીમાં નિબંધ હતો, શિશુ કા સંસાર. અને એ જેણે બી વાંચ્યો હશે એને ખ્યાલ આવશે કે બાળકના વર્તનને લેખકે કેવું ખૂબીથી પકડ્યું છે. એમાં મેં એક બે નાના ટૂચકા કહીને હું મારી વાત પૂરી કરીશ. ઘરમાં બરફ આણેલો હતો, બાળક બીમાર હતું, એને બરફ ખાવાનો નહોતો, અંદરના ઓરડામાં બરફ મૂકેલો. બાળક ચોર પગલે ધીમે ધીમે છાનો માનો અંદરના ઓરડામાં જવા જાય છે. એની માતા જોઈ જાય છે. માતા એને કહે છે, અંદર મત જા, અંદર શેતાન જાય. બાળક પાછું આવી જાય છે. થોડી વાર પછી કોઈ કારણસર પિતા અંદર જાય છે, બરફ તોડે છે. બાળક કહે છે, માં અંદર શેતાન બરફ ખા રહ્યા છે. તમે જુઓ બાળકો કેટલા ચગરાક હોય છે. અને એવો જ એક બીજો નાનો પ્રસંગ છે કે ઘરમાં શીરો બનાવ્યો હતો, માં શીરો ખાતી હતી, બાળક બીમાર હતું, એને આપવાનું નહોતું. બાળક કે, માં આપ ક્યા ખાતી હૈ? તો બોલે, બેટા મેરે દાંતો મેં દર્દ હૈ ઇસલિયે હલવા ખાતી હું. બાળક કંઈ ના બોલ્યો, બે ત્રણ દિવસ જવા દીધા. એક દાડો ધીરે રહીને બાળક કે, માં આજ મેરે દાંતો મેં. તમે જોશો કે અહીંયા લેખકે કેટલી સરળ રીતે બાળકનું માનસ પકડ્યું છે અને એ પકડાય અને એનો ઉન્મેષ આપણા સર્જનમાં આવે તો એ સર્જન ચિરંજીવ બને. હવે અહીંયા તો ઘણા બધા વિદ્વાનો છે, એમની હાજરીમાં હું સાહિત્યકાર ન હોવા છતાં આવી તેવી વાત કરું એ બાલિશ અને મૂર્તાપૂર્ણ પ્રયાસ કહેવાય. કવિ કાલિદાસ જેવાએ પણ એ કબૂલ કર્યું છે. કોસૂર્ય પ્રભવ વંશ ક્વચાલ્પ વિષયામતિ તિતિર્ષુર્દુત્તરમ મુહાદુરૂપે નાશમી સાગરમ. સૂર્યથી શરૂ થયેલો રઘુવંશ ક્યાં અને મારી અલ્પબુદ્ધિ ક્યાં? પણ હું તો પેસિફિક મહાસાગરને એક નાના નાવડાથી તરી જવાની ઈચ્છા ધરાવનારો મૂર્ખ છું. તો કવિ કુલગુરુ કાલિદાસ જેવા જો મૂર્તા કરતા હોય તો મારે માટે આવી મૂર્તા બહુ સહજ છે અને આપે મૂર્તા સહી લીધી તે બદલ આપનો આભાર. તમારી મૂર્તા અમને સ્વીકાર્ય છે. અને હા, આજે બાળ માનસ વિશે આપણે આ પાછળથી જાણવા મળ્યું અને એ જાણ્યા વગર આપણે કૃત જે સર્જકોએ સર્જન કર્યું છે તો એ પહેલાં પ્રતાપભાઈને કંઈક કહેવું છે. જે નિવૃત્ત પ્રોફેસર અને આટલા બધા અભ્યાસો એ મને ઘણા વખતથી ફોન કરતા હતા કે મારે તમને મળવું છે, મારે તમને મળવું છે. હવે હું એમને એમના કાઠિયાવાડી ભાષામાં લટકાવ્યા કરું એને કે પ્રતાપભાઈ મોટા માણસ હતા તો બહુ બીજી હોય ને, હું પણ એવું જ કરું, આજે નહીં હવે કાલે રાખશું. એમાં મોતી તને હું પકડાઈ ગયો, મેક્સિકો ફરવા ગયા હતા ને ફોન થયો, મારે તમને મળવું છે, હવે મને સાહેબ આપશો સમય? એટલે રમાએ હામો જોયું, મને કહે કોણ છે? મેં કીધું દાદા છે, નામ નથી આવડતું. અને મેં 9-10 એને કીધું અને આવ્યા પછી એમનું વ્યક્તિત્વ, એનું જ્ઞાન, એની ક્ષમતા,
એ બધું જ મારા ખ્યાલમાં આવી ગયું. અને હું એ પોતે તો રાજી થયા મને ખબર નથી, પણ મેં કીધું તમે મને કે હું બેઠકમાં નથી આવતો, ઓછો આવું છું નથી આવતો, પણ તમને મળ્યો છું, તમારી વાત સાંભળી છે, માટે તમને મળવું હતું. હવે બેઠક દ્વારા જો પ્રતાપભાઈને મળવાનું થતું હોય તો એ કેટલી રાજીપાની વાત છે. અને પછી મેં એને કીધું કે તમે બેઠક ત્રીસમી આવજો જ, એટલે માન રાખીને આવ્યા બદલ ખૂબ આભાર. અને બેઠકને આમાંથી ઘણું બધું મળ્યું છે. એટલે તમારી સાયકોલોજી નો વિષય એ માનવ સાયકોલોજી જ છે, અને એટલા માટે એનું જ આપણે નિરીક્ષણ કરવાનું છે. બહુ સરસ વાત કરી. અને બીજી વાત એ કે બાળ વાર્તાઓ ઉપદેશ માટે છે, આખું ગુજરાતી સાહિત્ય ઉપદેશ માટે છે, એવી જાતની એક છાપ આપણા રીડરોમાં છે. ખરેખર સાહિત્ય બાળ વાર્તા આનંદ માટે છે. તમે પોતે વાંચો, આનંદ મળ્યો કે નહીં, તો જ બાળક સાંભળશે. મારી એક વાર્તા છે આમાં, દાદાજીને પત્ર તમે વાંચો જોશી સાહેબ, અને એ રીતે તો બહુ સરસ વાત કરી. અભિનંદન, અને આવો તમે બેઠકમાં. Oh, I mean.